પોતાના પ્રેમી ઇલાજીની માટીની પ્રતિમા બનાવી તેની શમશાન યાત્રા કાઢવાની અનોખી માન્યતા છે. જંબુસર પાંજરાપોળ વિસ્તારની પટેલ ખડકી મા બાપ દાદાની પેઢીથી પરંપરાગત હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે અને પરંપરા મુજબ હોળીના દિવસે તળાવની માટીમાંથી ઇલાજીની પ્રતિમા બનાવવામાં આવે છે અને ફળિયાના યુવાનો દ્વારા તેને જરૂરિયાત મુજબ ધાણી ચણા સહિતનો ભોગ ધરાવવામાં આવે છે અને ધૂળેટીના દિવસે સવારે પટેલ ખડકી તથા આજુબાજુ ખડકીના લોકો એકત્ર થઈ નનામીમાં સુવડાવી ફૂલહાર ચડાવી આરતી કરી સ્વજનની જેમ શમશાન યાત્રા કાઢી વિદાય આપવામાં આવી છે. લોકવાયકા મુજબ ઇલાજી હોલિકાનો પ્રેમી હતો. હોળીના દિવસે હોલિકા અગ્નિમાં ભસ્મીભૂત થાય છે. બીજા દિવસે ઇલાજી લગ્ન કરવા માટે હિરણ્યકશ્યપને ત્યાં જાય છે અને જુએ છે તો હોલિકાનું દહન થઈ ગયું હતું અને રાખ જોઈ તે ખૂબ દુઃખી થાય છે. તેનું મન વિચલિત થયું અને ભાવ વિભોર બની તે રાખમાં ખૂબ જ આળોટે છે અને અલગ અલગ રંગ ઉત્પન્ન થાય છે અને ત્યારથી જ આ ધૂળેટીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી છે તેમ પાંજરાપોળ પટેલ ખડકીના યુવાનોએ જણાવ્યું હતું. ઇલાજીની શમશાન યાત્રામાં યુવાઓ ભાઈઓ બહેનો જોડાયા હતા. આજે આ ધૂળેટીના પાવન પર્વની અંદર વર્ષોથી પાંજરાપોળના ફળિયાની અંદર રહીશો દ્વારા અહીંયા ઇલાજીની પ્રતિમા બનાવવામાં આવે છે અને શહેરના મુખ્ય માર્ગો પરથી એની સ્મશાન યાત્રા કાઢીને સ્મશાન ગૃહ સુધી લઈ જવાની અવિરત પરંપરા છે. આના પાછળ બહુ પૌરાણિક એક કથા છે. હોળિકા એ આપણે સૌ જાણીએ છીએ કે હોળિકા અગ્નિમાં બળી અને રાખ થઈ ગઈ અને પ્રહલાદ એનું કંઈ ના થયું, કારણ કે નારાયણનો ભક્ત હતો. પ્રહલાદનું કંઈ ના થવા પાછળનું મુખ્ય કારણ એ હતું કે પ્રહલાદ એ નારાયણનો ભક્ત હતો અને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર જાપ કરતો હતો. જ્યારે હોળિકા અગ્નિની અંદર ભસ્મીભૂત થઈ ગઈ અને સવારે જ્યારે એના પ્રેમી ઇલાજી એને મળવા માટે જાય છે ત્યારે એની રાખ જોવે છે અને એનું આખું શરીર બળીને ખાક થઈ ગયું છે. એ રાખની અંદર આ ઇલાજી આવટે છે અને આવટવાના કારણે વિવિધ રંગો અને તરંગો ઉત્પન્ન થાય છે, જેનું નામ જ આ ધૂળેટીનો પર્વ આપણે વર્ષોથી મનાવી રહ્યા છે. અમારા પિતાશ્રી અમારા દાદાશ્રી વર્ષોથી આ ફળિયાની અંદર અવિરતપણે આ ઇલાજીની પ્રતિમા બનાવી શહેરના મુખ્ય માર્ગો પરથી અને સ્મશાન ગૃહ લઈ જવા સુધીની અવિરત પરંપરા છે. આજે બાળકો યુવાનો મિત્રો અમારી બહેનો માતાઓ આ કાર્યક્રમની અંદર જોડાય છે અને મને વર્ષોથી સાથ સહકાર આપે છે અને આ કાર્યક્રમમાં ખૂબ સફળતાપૂર્વક પાર પાડી રહ્યા છે એ બદલ રહીશોનો અને આયોજકોનો તમામનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તો વાત કરી